રાજકોટ જિલ્લાના ધોરાજી વોર્ડ નંબર 3 રાવલફરી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી અને પાણીના ખાડા ભરેલા હોવાને કારણે આ વિસ્તારમાં રોગચાળો વ્યાપી ગયો. જાહેરમાં મહિલાઓ બાળકોએ રોષ પ્રગટ કર્યો. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ લોકો સાથે રહે છે અને હિન્દુ મુસ્લિમ ધર્મના ધર્મસ્થાનો પણ આ જ વિસ્તારમાં આવેલા હોય ત્યારે લોકોએ ધર્મસ્થાનોમાં દર્શન અથવા નમાજમાં જવું પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જાહેરમાં મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો કે અમારા ઘરે ઘરે માંદગીના ખાટલાઓ છે, છતાં તંત્રની આંખ ઉગરતી નથી. તંત્ર તાત્કાલિક ઘટતું નહીં કરે તો જન આંદોલન થશે. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. 3 નંબર વોર્ડમાં રાવલફરિયા વિસ્તારમાં આજે કેટલા ટાઈમથી આ ગંદકી પાણી નીકળે છે, કોઈ જવાબ દેતું નથી, કોઈ જાન દેતું નથી. અમારા બચ્ચા બીમાર છે, અમારા ઘરે ઘરે ખાટલા છે, કોઈ જાન જ નથી દેતું, નથી સુધરાય વાળા દેતા, નથી સુધરાય સભ્ય દેતા, કોઈ અમારી બાજુ જાન દેતા જ નથી. અમે અરજીઓ કરી છે અહીંયા, કઈ આવ્યા જો હવે અહીં કહેવાને તમે સુધરાયમાં જઈને અમે તમાશો કરીશું, ધબધબાટી કરીશું કે આમાં અમારા બચ્ચા બીમાર રહે છે. આમાં અમારે કેમ હાલવું, કેમ ચાલવું, અમારે કેમ ખાવું, કેમ પીવું, તમે જોઈ લ્યો આમાં કેમ હાલવું, કપડાં ઊંચા કરીને હાલવાનું. ઘરે ઘરે બીમારીના ખાટલા, તાવ, ઉધરસ, શરદી, માણા બીમાર છે, કોઈ અહીંયા ઘરમાં પાણી છે, તમે જોઈ લ્યો આમાં. ખાલી ઘરમાં હાલવું કેમ અમારે? નમાજી માણસો આલે, કોઈ મંદિરે જાય, કોઈ દરગાહ જાય, કોઈ નીકળી નથી શકતું અહીંયા. આમાં કઈ રીતે રહેવું અમારે? કઈ રીતે અમે ગટરું કરીને, અમારે કઈ સુવિધા જ નથી અમને. શું માંગણી છે તમારી? હવે કે પાણી બંધ કરાવો, ખોદીને જગા જગા થી જ્યાં જ્યાંથી નીકળે ખોદીને સાફ કરાવો ને રોડ ચોખ્ખો કરાવો. આ ગંદકી છે, નકરું ખરાબ પાણી, સંડાસ પાણી નું પાણી નકરું આવે છે સાહેબ. આમાં બાર કચરો યાર, બાર કચરાની ગંદકી ને અહીંયા પાણી ની ગંદકી. બાળા બીમાર ઘરે ઘરે છીએ અમારે, ઘરે ઘરે ખાટલા છે.